ત્યારબાદ રેલવે સ્ટેશન પાસેથી એક ઓટો રિક્ષા ભાડે કરી સુરત ટેક્સટાઇલ માર્કેટ તરફ જઈ રહ્યા હતા ત્યારે દિલ્હી ગેટ પાસે રિક્ષા ઊભી હતી ત્યારે અસીમભાઈ મહેમાન મોબાઈલ ફોન ઉપર વાત કરી રહ્યા હતા તે દરમિયાન બાઇક ઉપર ત્રાટકેલા બે મોબાઈલ સ્નેચરોએ અસીમભાઈના હાથમાંથી રૂપિયા દસ હજારના મોબાઈલ ફોન આંચકી ધૂમ સ્ટાઇલમાં ભાગી છૂટ્યા હતા આ બનાવ સંદર્ભે અસીમભાઈ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી દિલ્હી ગેટ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે આરોપીને પકડવાના ચક્રો કર્યા છે